राजकोट जिल्लाना ઉપલેટામાં બગાયતી ખેતીમાં તાવ ઉતે વિનાશ વેર્યો છે। કેળાની ખેતીમાં ભારે પવનના કારણે પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે। ઉપલેટામાં તાવ ઉતે વેરેલા વિનાશના દ્રશ્યો સામે આવ્યા છે। ઉપલેટામાં ગઈકાલે આવેલા વાવાઝોડાના કારણે ઉપલેટા પંથકનો કેળાનો પુષ્કળ પ્રમાણનો પાક ઢળી પડ્યો છે અને ખેડૂતનો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ખેડૂતોએ સારા ભાવ મળવાની આશાથી છેલ્લા 3 વર્ષથી કેળાના પાકમાં વાવણી બાદ खातर जंतुनाशक दवा अने पियत आपी अने पाकनी मावजत करी हती, परंतु सदनसीबे कुदरत खेडूतो पर रूपियो होय तेम अचानक ज वावाझोडुं त्राटकता खेडूतोना खेतरमां उभेला 14,000 जेटला झाड जमीनदोस्त थई गया छे। एक बाद एक आफतोनो सामनो करी चूकेला खेडूतो आकाश सामे जोई अने कुदरत पासे बे हाथ जोड़ी अने प्रार्थना करी रह्या छे के हे प्रभु, हवे खेडूतो पर रहम कर। ઉપલેટામાં वावाझोडाना विनाशना कारणे 9,000 पण वधु केळाना छोडने नुकसान थयुं छे। ખેડૂતોનું કહેવું છે કે બાગાયતી પાકની ખેતી કરતા ખેડૂતોને સરકાર સહાય ચૂકવી દે। સરફરાઝ કોડી, સ્પીડ ન્યૂઝ 17, હરમેશ સત્યની સાથે। મારું નામ બટુકભાઈ ગજેરા, ઉપલેટા, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ। કેળની ખેતી હું 12-15 વર્ષથી કરું છું અને 2 વર્ષથી અમે નુકસાનીનો સામનો કરીએ છીએ। ગયા વર્ષે કોરોનાના હિસાબે અમને ખૂબ જ નુકસાન ગયું છે કેળના પાકમાં, અને આ વર્ષે અત્યારે 50% ઉપરનો પાક અમારો વાવાઝોડાના હિસાબે કેળ બધી પડી ગઈ છે અને 50% પાક ટોટલ ફેલ છે। એટલે આ બાબતે બાગાયત પાકો માટે સરકારશ્રી કાંઈ જો સહાયનું ધોરણ વિચારતી હોય તો અમારી અપેક્ષા છે, અરજ છે કે ભાઈ બાગાયત પાકોવાળાને સહાય સરકાર કરે તો જ અમે ઉગરી શકશું। મારું નામ કોથળિયા રાકેશભાઈ, ગામ ઉપલેટા, જિલ્લો રાજકોટ। આ સાલ જે વાવાઝોડાના હિસાબે કેળમાં જે નુકસાની થઈ છે, કેળના છોડ પડી ગયા છે, એની વિશે વાત કરવી છે। મારે 17-18 વીઘાને કેળનું વાવેતર છે અને 8-10 હજાર છોડ પડી ગયા છે અને ઓછામાં ઓછી 6-7 લાખ રૂપિયાની નુકસાની છે ઓછામાં ઓછી। તો એની સરકારશ્રીને વિનંતી કે બાગાયત પાકોમાં તમે રાહત આપો અને વળતર આપો। કોઈ જગ્યાએ અત્યાર લગીને તો ક્યારેય આપ્યું નથી, પણ આ સાલ જો કદાચ આપે તો સરકારશ્રી। અને કોરોના મહામારીને હિસાબે કેળના ભાવ પણ ઘસાયેલા નહોતા, આ સાલ અત્યારે પણ નથી, અને બાગાયત પાકમાં પુષ્કળ નુકસાની છે અત્યારે। તો એની સરકારશ્રીને વિનંતી કે થોડુંક વળતર જાહેર કરીને ખેડૂતને રાહત આપે।